દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો પર. કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ભાજપના આંતરિક રાજકારણનો હિસાબ ચૂકતે જયંતિલાલ ઠક્કર અને અરવિંદ પિંડોરિયા વચ્ચે જાહેર બેઠકમાં ચકમક, તો જયંત માધાપરિયા રિસાઈને રહ્યા ગેરહાજર. સાવધાન, સ્વાઈન ફ્લુનો ડર હજી આપણા પર ચડુંબી રહ્યો છે. જિલ્લાના ખાનગી ડોક્ટરો સાથે બેઠક કરીને તંત્રએ સ્વાઈન ફ્લુ સામેના જંગમાં માંગી મદદ. અને શિવમય થયું કચ્છ, ધોતા મહાદેવ સહિત કચ્છના શિવાલયો બન્યા દેવાલય. લોકોએ શ્રદ્ધાપૂર્વક ઝુકાવ્યું ભોલેનાથના ચરણોમાં શિર. હવે જોઈએ સમાચારો વિગતવાર. શરૂઆત કરીએ કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોની રાજકીય તડાફડીથી. જોઈશું કારોબારી બેઠકમાં જમીનના એનએની ફાઇલો બની રાજકીય હિસાબ કિતાબનું માધ્યમ. જયંત માધાપરિયા રહ્યા ગેરહાજર, તો જયંતિલાલ ઠક્કરે જાહેર બેઠકમાં અરવિંદ પિંડોરિયા ઉપર બોલાવેલી તડાફડી. કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકના આ કોન્ફરન્સ રૂમમાં ભલેને એસી હોય, પણ રાજકીય હિસાબ કિતાબે કારોબારી સમિતિના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓને ઠંડી ઠંડી કુલ કુલ એસી ચેમ્બરમાં પસીના લાવી દીધા હતા. ખાસ કરીને કરોડો રૂપિયાની કિંમતી જમીનો એને કરવાની ફાઇલો રાજકીય હિસાબ કિતાબનું સાધન બની હતી. જિલ્લા પંચાયતની બેઠકનો ગરમાગરમ ડખો કેવો હતો? કચ્છ ભાજપના આંતરિક રાજકારણના દાવપેચે જાહેરમાં થયેલા ઘર્ષણને પહેલા નિહાળી લઈએ, પછી જોઈએ કોન્ફરન્સ હોલની શીત ચેમ્બરમાં ખેલાયેલા રાજકીય હિસાબનો ખળભળાટ સર્જતો જાહેર ખુલાસો. મંજૂર ના મંજૂર કરવાના જો અમને પાવર જ ન હોય તો અમે અહીંયા આવવાનું અમને કઈ મતલબ જ નથી. તમે જ કરી નાખતા જાઓ ઓફિસોમાં બેસી ગયા પાર્ટર રાખો, પેન્ડિંગ રાખો, આપ તપાસ કર્યા પછી નહીં બીજી મીટિંગમાં આવે આપી દે છે ને સાહેબ. આપણે કોળામાં આપી હતી ને, કોળામાં જે જીવબી વાળાએ આપી હતી, એક પહેલો વખત આપ્યો તો અભિપ્રાય મંજૂરી નું, બીજી વખત ના મંજૂરી નું આપ્યો. તપાસ કરો, 300 છે ને, 300 નામંજૂર કરો, નામંજૂર કરો. ઘર્ષણની ભીતરી હકીકતોનો જાહેરમાં હિસાબ ચૂકતે કરવામાં થયેલા ઘમાસાણની જીવંત ક્ષણોનો હજુએ વધુ ઘટસ્ફોટ નિહાળીએ તે પહેલા જયંતિલાલ ઠક્કર ડુમરાવાડાના હૃદયમાં ભભૂકતો રોષ અનુભવીએ તેમના શબ્દોમાં. પ્રથમ તો એ છે કે અધિકારી વર્ગ જે મંજૂર અને નામંજૂર ફાઇલો કરીને પહેલા નામંજૂર લઈ આવતા હતા, ગત મિટિંગમાં એવું નક્કી થયું કે મંજૂર થવા પાત્ર જ ફાઇલો લઈ આવવાની. એટલે એ લોકો બધા એંગલથી ફાઇલને ચેક કરી અને બધા અભિપ્રાયો જોઈ અને ફાઇલ લઈ આવતા હોય છે. પણ સ્થાનિકના નકશા બનાવવાવાળા તો પોતે જ હોય છે, જે જમીન માલિક હોય છે તે. એટલે નકશા અને એડજસ્ટમેન્ટ કરી અને નીચેથી પ્રમાણપત્રો મેળવી અને લઈ આવતા હોય છે. એટલે અમને જે ખબર પડતી હોય, જે કેસમાં જ્યાં પણ ખોટું થતું હોય એવા કેસોમાં અમે વાંધા લઈએ, તો જો મંજૂર કરવાના અધિકાર અધિકારીઓને છે નહીં. એ લોકો મંજૂરીની અપેક્ષાએ અમારી પાસે રાખે છે. જ્યારે કારોબારીના તમામ સભ્યોને મંજૂર ના મંજૂર કરવાના બહુમતીથી અધિકાર છે, એ હક અને ફરજનું ભાન આજે અધિકારીઓને અમે કરાવ્યું છે. ખાસ કરીને જયંતિભાઈ, ગુસ્સે શું કામ થયા? શા માટે તમારે ગુસ્સે થવું પડ્યું? કારણ કે લોકો આજે તમારું જે પણ છે ટીવીમાં પણ જોવાના છે, અમારા કચ્છ ન્યૂઝમાં પણ જોવાના છે. એટલે મૂળ પ્રશ્ન એ છે કે લોકો એમ કે જયંતિભાઈને વાંધો છે, તો ખરેખર વાંધો શું છે અને કોના હિતમાં આ વાંધો છે? પ્રજા માટે વાંધો છે, કચ્છના વિકાસ માટે વાંધો છે. અને જ્યારે અમે લોકો કહેતા હોઈએ સ્થાનિકના કે આ જમીન કે આ જમીનની અંદર આ લાઈન પસાર થાય છે કે આ જમીનમાં આમ થવું જોઈએ, ત્યારે જ્યારે ચેરમેન અથવા તો અધિકારી શ્રી પોતાનું જ જો ચલાવવા માંગતા હોય તો એના માટે અમે ગુસ્સાથી, ગુસ્સો ન કહેવાય પણ પ્રેમથી એમને સમજાવ્યા કે અમારા હાથ ઊંચા કર્યા વગર તમારી એકે ફાઇલ મંજૂર કે મંજૂર તમે નહીં કરી શકો, તમને અધિકાર નથી. એ અધિકારીઓને ભાન કરાવ્યું. આ કેવો પ્રેમ કે જેમાં મોટા અવાજે બોલવું પડે? એ પ્રેમ નથી, પ્રજા માટે મોટા અવાજે, હજી વધુ મોટા અવાજે બોલવું પડશે તો બોલશું. અને અમારી ટીમ સાચી છે, સાથે છે. અમે ચેરમેન શ્રી, અમારા અરવિંદભાઈ પણ અમારી વાત માને છે, અમારા ડીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ અમારી વાતને માને રાખે છે. અને જ્યાં જ્યાં અમારે ધ્યાન દોરવા જેવું હોય છે ત્યાં અમે પણ ધ્યાન દોરીએ છીએ, અને જ્યાં જ્યાં અધિકારી શ્રી અમને સમજાવે છે તે અમે પણ સમજીએ છીએ. એટલે એક લાઇઝનિંગથી કામ થતું હોય છે. બાકી મિટિંગ થાય
ત્યારે ચર્ચા તો કરવી જોઈએ કચ્છના પ્રશ્નો માટે, કચ્છના હિત માટે, કચ્છના વિકાસ માટે, એટલે કચ્છના વિકાસ માટેના જ મુદ્દા હતા. એક તબક્કે તમારે એમ કેવું પડ્યું કે ભાઈ મીડિયાની હાજરીમાં આપણે ભાજપના સભ્યો અંદર અંદર બાખડીએ છીએ, બરાબર નથી? નહીં, મેં એમ કીધું શાસક પક્ષ મતલબ સત્તા પક્ષના લોકો આપણે આપસમાં એકબીજા સામે આર્ગ્યુમેન્ટ કરીએ, એના કરતાં જે બહુમતી સભ્યો જો કહેતા હોય એ ચેરમેનશ્રીને કીધું કે તમે એને માન્ય રાખો, એને આગ્રહ ન રાખો ખોટે ખોટું, એને એમાં કોઈનું હિત તો સાચેલું છે નહીં, નથી અરવિંદભાઈ કોઈને ઓળખતા, નથી અમે કોઈને લેન્ડલોર્ડને ઓળખતા, એ વાત હતી, બીજી કોઈ મોટી વાત નથી. તો પછી આટલી લાંબી મીટિંગ કેમ ચાલી, આટલી નાની નાની વાતો હતી? મીટિંગ તો ચાલવી જોઈએ, મીટિંગમાં ચર્ચા થવી જોઈએ, દબાણો હટાવવા જોઈએ. આટલા વર્ષોથી જે સરકારી સરકાર પાસેથી મંજૂરી લઈ કરીને લોકો બેઠા છે અને લેવેચ કરી અને સાટા સારા કરે છે, એની વાતો હતી. આજે હપ્તાની સ્કીમો લઈ અને જે ડેવલપર્સો જે મૂર્ખ પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે ઘણી જગ્યાએ, ઘણા લોકો બધા નહીં તો બિનખેતી કર્યા વગર એ લોકો સ્કીમો બનાવીને હપ્તા વસૂલી 5-5, 7-7 વર્ષના, અને પાછળથી 5-6 વર્ષે કહે છે કે અમારી જમીન ક્લિયર નથી, કારણ કે 5 વર્ષે જમીનના ભાવ વધી ગયા હોય ત્યારે એ લોકોને પાછા જેટલા પૈસા ભર્યા હોય એટલા પૈસા પાછા આપી કરી અને એ લોકો છેતરપિંડી કરતા હોય છે. તો આપણે એવો બધા નિયમ બતાવ્યા અને ઘણા ઠેકાણે કચ્છમાં બિનખેતી થયા વગર પણ કોલોનીઓ બની ગઈ છે, ઉદ્યોગો બની ગયા છે, રહેણાંકના મકાનોમાં દરવાજા નાખીને દુકાનો બની ગયા છે. આવા બધા મુદ્દા હોય એટલે સ્વાભાવિક છે કે સમય લાગે. એટલે અધિકારીઓને તમે એની ફરજનું ભાન કરાવો છો? નહીં, અધિકારીઓ અમારા માટે આદરણીય છે, અમારા સભ્યશ્રી બધા આપણા આદરણીય છે, પણ અધિકારીઓ જો પોતાનું જ ધાર્યું કરવા માંગતા હોય તો અમે પ્રજાકી ચૂંટેલા પ્રતિનિધિ છીએ તો અમારી પર કંઈક ફરજ છે અને અમારો હક છે એ અમને ખબર છે. કચ્છ ન્યૂઝના સવાલો પછી ઘેરામાં આવી ગયેલા જયંતિલાલ ઠક્કરના રોષ પછી અરવિંદ પિંડોરિયા શું કહે છે? આ બેઠકમાં ગેરહાજર રહીને કારોબારી બેઠકના ચેરમેન પદના ગત વખતના દાવેદાર જયંત માધાપરિયાએ રોષ વ્યક્ત કર્યો, બહાનો ભલે ને કોઈ પણ હોય. તો જયંતિલાલ ઠક્કર ડુમરાવાડાએ જાહેરમાં અધિકારીઓની હાજરીમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો. જોકે આપણને અનુભવાતા રોષ વિશે અરવિંદ પિંડોરિયા શું ખુલાસો કરે છે અને કચ્છ ન્યૂઝના ધારદાર પ્રશ્નોમાં કેવી રીતે ઘેરાઈને આંતરિક રાજકારણ વિશે થોડામાં ઘણું કહી દે છે એ આપ જાતે જ સાંભળો. 43 કેસો મુકાયા હતા, એમાંથી 3 નામંજૂર કરેલા છે, બાકી મંજૂર કરેલા છે. નામંજૂરનું કારણ એવી સભ્યોની રજૂઆત હતી કે આ ઠામમાંથી હાઈ ટેન્શન લઈને જાય છે, નકશા ઉપર પણ હતું, એટલે આપણે એ કેસો નામંજૂર કર્યા છે. જો એ સ્થાનિકે જોતા એ જો ક્લિયર જણાશે તો એ પાછા આવતી મીટિંગમાં કેસો મંજૂર કરશું. અરવિંદભાઈ, જેટલી તમે સાહજિકતાથી અહીંયા વાત કરો છો એટલી સાહજિકતા મીટિંગમાં તો નહોતી, એક તબક્કે ક્યાં ગરમા ગરમી પણ હતી? નહીં, બિલકુલ, આ તો એક પરિવારની મીટિંગ હોય, આમાં કોઈ ગરમા ગરમી હોય નહીં. આ તો એક વાત કરવાની સ્ટાઇલ, બાકી કોઈ ગરમા ગરમી આજથી પહેલાં પણ નહીં ને હજુ પણ નહીં, કોઈ ગરમા ગરમી નહોતી. અને સ્વાભાવિક પોતપોતાના વિસ્તારના મુદ્દા હોય તો એ સભ્યો રજૂ કરતા હોય, બાકી કોઈ ગરમા ગરમી ક્યારે પણ નહીં, બિલકુલ મોટા અવાજે કોઈ વાત કરેલી નથી. અને અવાજ જેનો અવાજ ફાસ્ટ હોય એને આપણે તો ધીમો અવાજ કરવાનું કઈ કહી ન શકાય ને, એટલે એવું કીધું નહીં. એવું નથી, કોઈ આ તો પરિવારની ભાવનાની વાત છે, આવું કોઈ વાદ વિવાદ ભારતીય જનતા પાર્ટીમાં હોય નહીં અને આજથી પહેલા પણ આવો કોઈ વાદ વિવાદ થયો. આપણે આજની બેઠકની વાત કરીએ ઓલ ઓવર, તો તમારા જે સભ્યો હતા કારોબારીના એમાંથી મોટા ભાગના સભ્યોએ બિનખેતીના કેસોમાં વાંધો લીધો? નહીં, વાંધામાં 3 કેસોમાં એના વિસ્તારના કેસો હતા એમને, અને નકશો ચકાસતા એવું લાગ્યું કે આની અંદરથી હાઈ ટેન્શન લાઈનો જાય છે, એટલે એ કેસો મેં ચકાસીને જ નકશા જોઈને જ આગળ વધ્યો હતો. એમાં કોઈના કહેવાથી કે કોઈના રાગદોષથી કોઈ એવું કરેલું નથી. અને જો આવતા દિવસોમાં જો હાઈ ટેન્શન લાઈનો નહીં હોય અને જો નિયમ પ્રમાણે હશે તો આવતા દિવસોમાં મંજૂર કરશું. એટલે મૂળ મુદ્દો એ છે કે સભ્યોની અંદર ખટરાગ થવાનું શું? નહીં નહીં, કોઈ ખટરાગ છે જ નહીં, મેં પહેલા પણ કીધું આવો કોઈ ખટરાગ નથી. જયંતિભાઈએ જે અમારી સાથે કચ્છ ન્યૂઝ સાથે જયંતિભાઈએ જે વાત કરી છે એમાં એમણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે અમે અધિકારી હોય કે કારોબારી ચેરમેન હોય અમે એમને કહી દીધું છે જો અમારું તમે ન સાંભળતા હો તો અમને શું કામ બોલાવો છો. વાત મેં કીધી ને તમને કે ભાઈ જે 3 પ્રશ્નો એમના હતા એમાં મેં નકશા ચકાસતા હાઈ ટેન્શન લાઈનો જતી હતી. મારો મુદ્દો હજી સમજો, જયંતિભાઈ એમ કીધું કે હવે એ તો એક કદાચ એ ઉશ્કેરાટમાં વાત કરી હોય પણ એવું કોઈ એને કોઈ આવું કાંઈ ગરમા ગરમી કે આવું કાંઈ નથી અને એનો સ્વભાવ પ્રમાણે વાત કરી હોય કદાચ મને નથી મારી સામે. નહીં ઉશ્કેરાટ નહીં, વાત કરી છે એને,
એમને વાત કરી કે આવું હોય એટલે મેં એમને એક વસ્તુ જે એમને રજૂઆત કરી તો નકશા જોવાની ફરજમાં આવે, આપણે જોયું એ ત્રણ કેસમાં હતો એટલે આપણે ના મંજૂર કર્યું. એક તબક્કે એવી વાત આવી કે જો અધિકારીઓ પદાધિકારીઓનું ના માનતા હોય તો અમારી શું જરૂર છે? નહીં, મારી પાસે કોઈ એવી ફરિયાદ અગાઉ આવેલી નથી કે અધિકારીઓ. મીટિંગની જ વાત કરું છું. મીટિંગ પૂરતું કદાચ હવે એમને જે વાત કરી હોય એ હું નથી સમજતો, પણ કોઈ મારી પાસે અગાઉ ફરિયાદ નથી, કોઈ અધિકારી નથી માનતા. આવી કોઈ ફરિયાદ હોય તો આપણે અધિકારીને કહીએ. આ માટે હું જાણી લઈશ કે આવી કોઈ વાત સાંભળો, જયંતિભાઈ કોઈ વાદ વિવાદ નથી કર્યો, જયંતિભાઈનો કોઈ એવો વિવાદ પણ નહોતો, અને આજ દિવસ સુધી જયંતિભાઈ ક્યારે પણ નથી કીધું કે અધિકારીઓ માનતા નથી. સ્વાભાવિક એક એની વાત હોય તો એ રજૂ કરે, એક એ તો એ પાર્ટીમાં જ કે ને ભાઈ, કાંઈ કોઈ બાકીના લોકોને કહેવા ના જાય. પ્રેમ જ જયંતિભાઈનો પ્રેમ જ છે. મેં પહેલાં પણ તમને કીધું કોઈ વાદ વિવાદ હતો નહીં, અને વાદ વિવાદ કોઈ અમારા પરિવારમાં આવે નહીં. એક તબક્કે એમણે એમ પણ કેવું પડ્યું કે ચેરમેન તરીકે અમે તમને બેસાડ્યા છે, અમારો સભ્યનો તો અધિકાર છે. એક મામરિક નહીં, નહીં એને મામરિક વાત કરી છે. એમાં કોઈ અમારી એમાં કોઈ બીજું, એ મીટિંગ પૂરી થયા પછી અમારી એક ચર્ચા હતી, એ કોઈ એનો એવો કોઈ ભેદ નથી. અને કોઈ વાત નથી, પોતા માટે તો કોઈ વાત નહોતી કરી, એમની વાત પ્રજાહિતની હતી. એ એમણે હા, તો આપણે એના બધી જ સ્વચ્છતા સ્વીકારી છે. એની કોઈ વાત, એક પણ વાત એની આપણે સાઈડમાં નથી મૂકી, અમારા પરિવારના જ છે અને કોઈ સાઈડમાં મૂકવાની વાત પણ નથી. એટલે પહેલા તમે નહીં સાંભળતા હો તો જાહેરમાં કેવું પડે? ક્યારે પણ ના કે સાંભળવાની ના સાંભળવાની. તો જાહેરમાં આ વખતે તો એક નહીં બે ત્રણ સભ્યોને વાંધો હતો, એમની સિવાય આ અનુભાએ કોઈ વાંધો નહીં. આપણે જેટલા જેટલા સભ્યોને વાંધો હતો સાંભળો, જેટલા જેટલા મોર જે હતા તમારા બીજા નહીં, બીજી કોઈ મીટિંગ પણ કંઈ વાંધો લીધો નહીં, કોઈએ વાંધો લીધો નથી, અને આવી કોઈ વાત નથી. અને આજે પણ નહીં, કાલે પણ નહીં, પરિવારની ભાવનાથી જ બધા હોય છે ને જોડાયેલા છે, ને કોઈનો વાંધો છે નહીં. આજે પણ કહું છું કોઈનો વાંધો છે નહીં. અને હવે વાત અંદરની. જુઓ, ડીડીઓ હર્ષદ પટેલ અને અન્ય અધિકારીઓની હાજરીમાં જ ભાજપના સભ્યો જયંતિલાલ ઠક્કર, અનુભા જાડેજા, વિરજી મોરે જાહેરમાં અરવિંદ પિંડોરિયા અને જિલ્લા પંચાયતના તેમના શાસનના જ અધિકારીઓ ઉપર બોલાવેલો હલ્લા બોલ. જયંતિભાઈ હું મંજૂર કરતો જ નથી, અને તમે મંજૂર નથી કરતા, તમને અધિકાર નથી મંજૂર કરવા માટે. આ બેઠા છે ને સભ્યો બધા, જયારે હાથ ઊંચા કરીને હા પાડે તો જ મંજૂર કરી શકો છો. તમે અધ્યક્ષ છો, ખાલી તમે મંજૂર કરવાના અધિકાર તમને નથી આપી દીધા કે નથી સાહેબ ને આપી દીધા. આ બધા સભ્યોની આ જવાબદારી ફિક્સ થાય છે. અમે કહીએ છીએ ને, મારી તો સત્તા જ નથી, આ તો કારોબારીને મજૂર કે ના મજૂર. હા, કારોબારીને અમે સભ્ય ના પાડીએ છીએ. અમે આજે ના મંજૂર કરવામાં તમને વાંધો શું છે ભાઈ? વાંધો નથી, વાંધો લેતો નથી. આપણે એને ઓળખતા હિત છે કોઈનો એમાં? તો પછી આટલી ચર્ચા હોય કોઈ દિવસ? આપણે એક પાર્ટીના, રૂલિંગ પાર્ટીના માણસો ભેગા થઈને આ બધા પત્રકારો ની મીડિયા બેઠા છે, આપણે ચર્ચા થઈ રહી છે. એનએની વજનદાર ફાઇલો તળે થયેલા ભાજપના આંતરિક રાજકારણનો હિસાબ કિતાબ જોઈને સહેજે એ પ્રશ્ન થાય કે આમાં ક્યાં કોંગ્રેસની જરૂરત છે? નાક દબાવવા માટે ફાઇલો જ બસ છે. હા, એ ખરું કે ફાઇલ વજનદાર હોય તો જ નાક દબાય. આપને શું લાગે છે? વાત અધ્યાત્મની. આજે અમે આપને બતાવીશું મહાશિવરાત્રિની ઉજવણીનો ઉત્સાહ. જોઈશું ધોસા મહાદેવ સહિત કચ્છના શિવાલયો બન્યા દેવાલય. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પ્રસંગે વર્તાતો આ ઉત્સાહ જ કહી આપે છે કે ગરમીની પરવા કર્યા વગર શ્રદ્ધાળુ ભક્તોએ ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. આ દ્રશ્ય શ્રી ભુજ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા યોજાયેલી ધાર્મિક શોભાયાત્રાનું છે. ભગવાન ભોળેનાથના જીવન ચરિત્રને સાકાર કરતા વિવિધ ધાર્મિક પ્લોટ્સની સાથે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભુજના પાળેશ્વર ચોકમાંથી નીકળેલી આ શોભાયાત્રા સમગ્ર શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રાનું આકર્ષણ બાળકોથી માંડીને મોટેરાઓ સહિત સૌમાં વર્તાતો ઉત્સાહ હતો. તો સમગ્ર કચ્છના શિવાલયો બહાર લાંબી લાંબી લાઈનો સાથે ઉમટેલા ભક્તોએ ભોળાનાથના દર્શન માટે ધીરજપૂર્વક રાહ જોઈ હતી. ભુજના જૂના શિવાલયોમાં ભક્તોનો શ્રદ્ધાભાવ સૌના હૃદયને સ્પર્શી જાય તેવો હતો.
મંદિરની બહાર જે રીતે લાંબી લાંબી લાઈનો હતી એ જ રીતે મંદિરની અંદર પણ સતત ધસારાનો પ્રવાહ ચાલતો રહ્યો હતો। રવિવારની રજા અને સવારથી જ આકરો તાપ હોવા છતાંય ભક્તોએ પોતાનો શ્રદ્ધાભાવ વ્યક્ત કરીને ભોળાનાથના ચરણોમાં શીશ ચુકાવ્યું હતું। ભુજના નાગરચકલામાં મહાન સંત પૂજ્ય મેકણ દાદાના પવિત્ર કર કમળો દ્વારા સ્થપાયેલા દાદા મેકણના મંદિરે મહાશિવરાત્રીનો હરખ વર્તાતો હતો। દર શિવરાત્રીએ જે રીતે ધ્રંગમાં ધાર્મિક માહોલ હોય છે એ જ રીતે ભુજના મેકણ દાદા મંદિરમાં જબરદસ્ત ધાર્મિક માહોલ હોય છે। ભક્તોના દર્શન વચ્ચે શિવરાત્રીનો ખાસ પ્રસાદ ગણાતી ભાંગની બોલબાલા પણ ગજબની છે। શિવાલયોમાં ભાંગનો પ્રસાદ લેવા ભક્તોનો જુસ્સો વર્તાઈ આવતો હતો। ભુજના 250 વર્ષ જૂનું આ મેકણ દાદાનું મંદિર મેકણ અખાડા તરીકે પ્રસિદ્ધ છે। ગત વર્ષે નવ સંસ્કરણ પામેલા આ ઐતિહાસિક મંદિરના ટ્રસ્ટી ઈશ્વરગીરી ખીમગીરી ગોસ્વામીએ મહાશિવરાત્રીના પર્વ પ્રસંગે આ મંદિરને પારંપરિક ગણાવીને વર્ષોથી અહીં શિવરાત્રી ઉજવાય છે એવું જણાવ્યું હતું। અને હવે નિહાળીએ પર્યટન ધામ સમા ધોસા મહાદેવના મંદિરનો માહોલ। ભુજથી માત્ર 15 કિલોમીટરના અંતરે રતિયા બાઉખા પાસે આવેલા ધોસા મહાદેવના મંદિરે શિવ ભક્તો દ્વારા થઈ રહેલા વિકાસ કાર્યો પછી હવે આ મંદિર સંકુલ ખરા અર્થમાં પર્યટન ધામ બન્યું છે। ધોસા મહાદેવના મંદિરે ઉમટેલા શિવ ભક્તોનું હૃદય પુલકિત થઈ જાય અને કેમેરામાં ઝીલાયેલા આ દ્રશ્યો દ્વારા આપણા હૃદયમાં શિવ ભક્તિનો આવિર્ભાવ છલકાઈ ઉઠે તેવો નિજ મંદિરનો શણગાર છે। ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર જેવો જ માહોલ અહીં વર્તાઈ આવે છે। શ્રદ્ધાના આ આવિર્ભાવનું ઝરણું કેટલું વ્યાપક અને પુલકિત કરી ઉઠે તેવું છે એ અનુભવીએ કશ્મીત્રના તંત્રી કીર્તિભાઈ ખત્રીની અભિવ્યક્તિ દ્વારા। ડોસા મંદિરને અમને પહેલેથી જ એના પ્રત્યે ભાવ છે। હું ભુજમાં 1980માં આવ્યો ત્યાર પછી લગભગ 2-3 વર્ષે 83-84થી અહીં આવવાનું શરૂ કર્યું છે। જ્યારે અહીં કંઈ જ નહોતું એ વખતે બી અહીં આવતા હતા અને એન્જોય પણ કરતા હતા અને ખાસ કરીને જ્યારે દિવાળી પછી સારો વરસાદ થયો હોય અને આ તળાવમાં અમે ફ્લેમિંગો જોયા છે અને એક પર્યટનનું સ્થાન તરીકે પણ આખું વિકસી શકે એમ છે। અને અત્યારે જે રીતે ડેવલપમેન્ટ ચારે બાજુ થઈ રહ્યું છે, જે બાંધકામ ચાલે છે, એટલે મને એમ લાગ્યું કે ના આ ખરેખર જરૂરી છે। અને કચ્છમાં અત્યારે જ્યારે ટુરિઝમનો બહુ વિકાસ થઈ રહ્યો છે ત્યારે એની સાથે સાથે જે રિલિજિયસ ટુરિઝમ જેને કહીએ આપણે, ધાર્મિક ટુરિઝમ, આપણા ભારતમાં તો એનું બહુ જ મહત્ત્વ છે, એ રીતે પણ આ સ્થળ બહુ મહત્ત્વનું છે। અને હું તો ખરેખર જોઈને બહુ ખુશ થયો છું। હું લગભગ આ વખતે 1-1.5 વર્ષે આવ્યો, પણ એ 1-1.5 વર્ષમાં પણ જે ફેરફાર મેં જોયો છે એ ખરેખર નોંધનીય ફેરફાર છે અને મને આનંદ થયો જોઈને। ભગવાનને દર્શન કર્યા કેવું લાગ્યું, કેવો શૃંગાર છે? બહુ સરસ શૃંગાર કર્યો છે, આ મેં પહેલી વખત અહીં જોયો છે આવો શૃંગાર। મને લાગે ગયા વખતે નહીં પણ 2-3 વર્ષ પહેલાં પણ અમે શિવરાત્રિને આવ્યો હતો તે વખતે પણ આવું નહોતો શૃંગાર, ને આ વખતે મેં જોયું એ ખરેખર અદ્ભુત છે અને બહુ સારી રીતે અને છે કંઈ જંગલમાં ભુજથી 20-25 કિલોમીટર દૂર આ રીતે કર્યું છે, હું અભિનંદન આપું છું જેમણે પણ કર્યું એમણે। આ પ્રસંગે કચ્છ સહિત દેશ વિદેશના સહેલાણીઓમાં જાણીતી બનેલી હોટેલ રેયાણ રિસોર્ટના ડાયરેક્ટર ચંદ્રકાંત સીગોર, રાજગોર સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દિવસભર ચાલેલા શિવ ભક્તોના ધમધમાટ વચ્ચે આરતી દ્વારા થયેલી શિવ આરાધનાએ સૌના રોમે રોમને શિવ ભક્તિથી પુલકિત કરી દીધા હતા। શિવ આરાધનાના મહામંત્રો, મધુર ઘંટારવ, ફૂલોની જેમ હૃદયનો કોમળ ભાવ અને દેશી ઘીની વાટ સાથે જીવ અને શિવના મિલનને તાદ્રશ્ય સાકાર કરતો આ શ્રદ્ધાભાવ આપણને રોમાંચિત કરી મૂકે તેવો છે। ધોસા મહાદેવના વિકાસ કાર્યો સાથે સંકળાયેલા વસંતભાઈ અજાણી કહે છે કે એકવાર ધોસા દર્શન કરવા જરૂર આવજો, આ શિવધામ પર્યટન ધામ છે। આપણે જોઈ શકીએ છીએ કેટલા જાત્રાળુ આવે છે અને આજે મંદિરનો જે શણગાર છે ભગવાનનો, જે જોઈને બહુ આનંદ થાય। અને હવે આ એક જ બાકી રહ્યો છે, જે સરકાર તરફથી જો રોડની ગ્રાન્ટ જડીને રોડ મંજૂર થઈ જાય તો આ જે પ્રવાસી આવે છે એના કરતાં પણ અમને એમ લાગે છે કે 4 ગણા વધારે આવે। બીજું તળાવનો મહત્ત્વ છે, જે અત્યારે તળાવ ખાલી થઈ ગયો છે, પાણી વગરનું છે, જો એમાં ખાણેતરો થઈ જાય અને જો કોઈને પાણી ખેંચવા માટે આપવામાં ના આવે તો તળાવનો પણ મહત્ત્વ બહુ વધી જાય અને તળાવ આખો ભર્યો રહે તો એની આખી જેને કંઈ મજા ઓર છે અને એના ઉપર પક્ષી બહુ આવે છે। આ મંદિર લગભગ 400 વર્ષ જૂનો છે અને અત્યારે આ મંદિરનો બાંધકામ જે નવો છે એ જેને કહીને પ્રગતિના પંથે છે। આજથી 5-10 વર્ષ પહેલાં આટલો નહોતો પણ અત્યારે પ્રગતિમાં છે અને ધર્મશાળા થઈ ગઈ, નીચે રૂમ થઈ ગયા અને જગ્યા પણ વિશાળ થઈ ગઈ, ઉપર જગ્યા થઈ ગઈ,
જે ડુંગર હતો એ ડુંગરને આખે છોલી અને એને એકદમ ક્લીન કરી એના ઉપર પણ એક પર્યટન જેવો બનાવવાનો મારી ઈચ્છા છે. અને અમને એમ લાગે છે કે ત્યાં પર્યાવરણ માટે જે ઝાડો છે લગાવી અને અમે બહુ એને વધારશું એવી અમારી અપેક્ષા છે. જો એમાં સરકારશ્રી અમને સહાય કરે તો પર્યટન વિસ્તાર પણ એક થઈ જાય. જોજો, સાવધાન થઈ જજો, સ્વાઇન ફ્લુ હજી આપણા દરવાજે ટકોરો મારી રહ્યો છે. આજે અમે આપને બતાવીશું ભુજના તબીબો સાથે જિલ્લા કલેક્ટરે યોજેલી બેઠક અને જિલ્લા આરોગ્ય અધિકારીની ચેતવણી, સ્વાઇન ફ્લુ થી સાવધાન. સ્વાઇન ફ્લુ કચ્છી માડુઓના દરવાજે દસ્તક દઈ રહ્યો છે. આ ચેતવણી ખુદ આરોગ્ય વિભાગની જ છે. રવિવારે નિપજેલા વધુ એક મોત પછી કચ્છમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના 10 દિવસ એમ ગણીએ તો માત્ર 2 મહિનામાં જ 12 દર્દીઓના મોત સ્વાઇન ફ્લુથી થયા છે અને હજીય પોઝિટિવ કેસો દેખાય છે. સ્વાઇન ફ્લુએ મચાવેલા ભારે ફફડાટ પછી અને સમગ્ર ગુજરાતમાં મચેલા હોબાળાના પગલે ખુદ જિલ્લા કલેક્ટરે પ્રથમ જ વાર IMAના તબીબો સાથે બેઠક યોજી હતી. 6 મહિનાથી સ્વાઇન ફ્લુએ મચાવેલા તરખાટ પછી મોડે મોડે જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટર AJ શાહે સ્વાઇન ફ્લુને નાથવામાં ખાનગી તબીબોનો સાથ માંગ્યો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી SK મોડે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હજી 1 થી 1.5 મહિના સુધીના સમયગાળામાં સ્વાઇન ફ્લુનું જોખમ જડુંબી રહ્યું છે. જેમ આપ જાણો છો કે આપણે પાસે 64 જેટલા શંકાસ્પદ કેસ નીકળ્યા ને એમાંથી 31 અપના સ્વાઇન ફ્લુ પોઝિટિવ કેસીસ મળ્યા ને 12 જેટલા મૃત્યુ થયા. આ બધા ધ્યાન રાખી કચ્છના IMAના તમામ ડૉક્ટરોને તાત્કાલિક કોવિડ એનાલિસિસમાં એ પણ જોવામાં આવ્યું કે દર્દીને શરદી ખાંસી શરૂ થયા અને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં પણ મોડા થયા છે. કેટલી વખત દર્દી એક દવાખાને દાખલ થાય કે બીજે દવાખાને જવાની વાત કરતા હોય ત્યારે મુશ્કેલી ઊભી થતી હોય, ખાસ કરીને ઓક્સિજનની કે એમ્બ્યુલન્સની આ ના થાય એને માટે તાત્કાલિક કલેક્ટર સાહેબે સૂચન આપી અને IMA સાથે એક મિટિંગ કરવા માંગે છે, જેથી દર્દીઓને ધ્યાન રાખી દર્દીઓને સમસ્યા સારવાર મળે અને મૃત્યુ ઓછા થાય એ પ્રયત્ન કરવા માટે એક તમે આયોજન રાખેલ છે. આપાતકાલીન બેઠકમાં તમે શું ડોક્ટરોને IMAના ડોક્ટરોને તમે શું સજેશન કર્યું છે ભુજના IMAના ડોક્ટર? હા, ખાસ કરીને પહેલાં તો અર્લી ડાયગ્નોસિસ થાય કે શંકાસ્પદ કેસ કેટેગરી 1, 2 અને 3 કેટેગરી પ્રમાણે ABC કેટેગરી છે એ પ્રમાણે તાત્કાલિક સારવાર ચાલુ થઈ જાય. રિપોર્ટિંગની રાહ જોવાની રહેતી નથી કે મૃત્યુ થવાના કારણે એ પણ થાય કે રિપોર્ટિંગ આવે પછી દવા ચાલુ કરીએ કે નહીં. કેટલાક ડૉક્ટરો આ પણ કન્ફ્યુઝ થાય છે કે દવા ક્યારે ચાલુ કરીએ, એટલે ખાસ કરીને એ કે તમે શંકાસ્પદ કેસ લાગે ત્યારે એને આપણે ટેમીફ્લુ દવા ચાલુ કરી શકાવ છો. એટલે કેમકે ત્યાં રિપોર્ટિંગ આવતા 24 કલાક કે 48 કલાક લાગે ત્યાં સુધી દર્દીને મૃત્યુ થવાની ચાન્સ વધી જાય છે. તમે સૂચનાઓ આપી દીધી છે બધા ડૉક્ટરોને? બધા એને માટે સૂચન આપેલી છે અને આજ એને માટે ચર્ચા કરવા માટે કે એને કોઈ મુશ્કેલી હોય તો નિવારણ કરવા માટે મિટિંગ કરવામાં આવે છે. જનરલી તો હજી અમે કહીએ કે કંઈ 1 મહિના સુધી તાવના કેસીસ આવવાના છે. ઠંડી ઓછી થઈ પણ જો સાયકલિક ટ્રેન્ડ હિસ્ટોરિકલ જોવામાં આવે તો સાયકલિક ટ્રેન્ડમાં એવું કે જ્યાં સુધી કેસીસ વધતા જાય પછી સ્થિર થઈ જાય પછી નીચે આવવાના છે. તો એ કેસીસ વધી રહ્યા છે એટલે આપણે એમ ના કહી શકીએ કે આપણે બંધ થઈ ગયો હોય. તેમ છતાં કંઈક 4 થી 6 વીક સુધી હજી આપણે ટાઈમ લાગશે ત્યારે પછી કહી શકીએ કે હવે કંટ્રોલમાં અથવા ઓછા થઈ જશે. એટલે 1 મહિનો થી 1.5 મહિનો આપણી વાત હજી સ્વાઇન ફ્લુ કેસીસ મળી શકે છે. કચ્છી યતના જીવંત ધબકારનો અહેસાસ એટલે રેયણ રિસોર્ટ. ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર રેયણ રિસોર્ટમાં ધબકે છે કચ્છી યતનો માહોલ. કચ્છનો સૌથી વિશાળ સ્વિમિંગ પુલ, બાળકો માટે ખાસ અલગ સ્વિમિંગ પુલ, સ્વિમિંગ પુલની મોજ મસ્તીની સાથે માણો કુદરતી સૌંદર્યનો આહલાદક આનંદ. કોર્પોરેટ મીટિંગ, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, લગ્ન પ્રસંગ માટે એર કન્ડિશન હોલ તથા ઓપન પાર્ટી પ્લોટની સુવિધા. રેયણના રળિયામણા વાતાવરણમાં રજવાડી ટેસ્ટનું નજરાણું એટલે રાજભોગ રેસ્ટોરન્ટ. પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન, સાઉથ ઇન્ડિયન ફૂડની ટેસ્ટી ડિશિઝની સાથે ચટાકેદાર કચ્છી તેમજ કાઠિયાવાડી ભોજનનો રસથાળ. રાજભોગ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ રેયણ રિસોર્ટના શાહી વાતાવરણમાં માણો રાજભોગનો રસવંતો રસ્તા. અહીં સતત ધબકે છે લીલી શમ હરિયાળી વચ્ચે કચ્છિયત. પ્રવાસન ક્ષેત્રે ગુજરાતનું શ્રેષ્ઠ નજરાણું કચ્છ અને કચ્છનું શ્રેષ્ઠ નજરાણું એટલે રેયણ રિસોર્ટ, 36 મીટર એરપોર્ટ રિંગ રોડ, ભુજ.
ફોન નંબર 299-014-299-015, મોબાઈલ નંબર 9909299091. રેયોન રિસોર્ટ એન્ડલેસ હેપીનેસ. શું જિલ્લા પંચાયતના અધિકારીઓ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને દાદ નથી આપતા? જોઈશું ખુદ કારોબારી ચેરમેનની ચોંકાવનારી કબૂલાત. હા, અમે આપી છે અધિકારીઓને સૂચના. જિલ્લા પંચાયતમાં ભલે ભાજપનું શાસન ચાલતું હોય પણ જિલ્લા પંચાયતના અધિકારીઓ ચૂંટાયેલા નેતાઓને દાદ નથી આપતા. હા, આ હકીકતનો ઘટસ્ફોટ કારોબારી સમિતિની બેઠકમાં જ થયો. સફાઈના ટેન્ડર પછી જિલ્લા પંચાયતમાં સફાઈ ન થતી હોવાની કબૂલાત ખુદ ચેરમેન અરવિંદ પિંડોરિયાએ જાહેરમાં કરી અને તાત્કાલિક અસરથી જૂના ટેન્ડરને રદ કરી નાખ્યું. તો કારોબારી બેઠક હોવા છતાંય અધિકારીઓ સમયસર ફરક્યા નહીં. ખુદ અધિકારીઓને જ બેઠકની ગંભીરતા ન હોય એ કેવું? જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલની કડક ટિપ્પણી પછી અરવિંદ પિંડોરિયાએ જાહેરમાં કડક ટિપ્પણી કરી હતી, પણ કચ્છ ન્યૂઝના ધારદાર પ્રશ્નો સામે વાતને વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો હું એમ માનું છું, આપણું ઘર સ્વચ્છ હશે તો ગામ સ્વચ્છ હશે. આ જિલ્લા પંચાયત એક કચ્છની એક વડી ઓફિસ છે, એટલા માટે મેં એવું કીધું કે ભાઈ આ જિલ્લા પંચાયત એકદમ સફાઈવાળી હોવી જોઈએ. 3-4 વખત બાથરૂમની સફાઈ થવી જોઈએ અને એનો આજે અમે નિર્ણય લીધો છે અને ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ અને કાલથી જ એ કોન્ટ્રાક્ટરને સફાઈમાં લાગી જવા માટે અહીંથી અમે નિર્ણય લીધો છે. અને જિલ્લા પંચાયત જો સાફ હશે, આખા કચ્છના લોકો આ જિલ્લા પંચાયતની અંદર આવતા હોય છે. એક તમે સિક્યુરિટી ગાર્ડનો પણ નિર્ણય કર્યો હતો પણ હજી એનો અમલ નથી થયો. નહીં, એટલા માટે મેં આજે એક સૂચન કર્યું છે અને સૂચના પણ આપી છે. અને આવતા દિવસોની અંદર જો એમાં કંઈક પહેલાં ટેન્ડરના ભાવો આવ્યા હતા પણ એ હાઈ ભાવો હતા, એના કારણે થોડુંક લેટ થયું છે. હવે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આવતા દિવસોની અંદર મેં સૂચના આપી છે કે ભાઈ આ કમ્પાઉન્ડ સિક્યુરિટી સાથે હોવું જોઈએ, ક્યાંય પણ બનાવ ન બને, ચોરીના બનાવ હોય કે કોઈ પણ લેભાગુ તત્વો. પ્રશ્ન એ છે કે અધિકારીઓ તમારી સૂચના પછી નથી માનતા? નહીં, એવું કોઈ નથી. એક વખત ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ હતી પણ એના કંઈક 8-9 હજાર રૂપિયા એક વ્યક્તિના ટેન્ડર હતું, એટલે મેં પણ કીધું કે ભાઈ આટલા પૈસા ચૂકવાય નહીં, તમે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરો. એ પણ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. અને તાત્કાલિક મહત્વની એક અધિકારીઓને સૂચના આપી કે બેઠક ચાલુ થઈ ગઈ પણ અધિકારીઓ આવ્યા નહોતા, કોઈ પણ શાખાના અધિકારીઓ. હા, એ થોડું હતું પણ મેં સૂચના આપી છે કે ભાઈ કારોબારીના સભ્યો અને કારોબારી ચેરમેન આ મિટિંગમાં આવે એના પહેલાં 5 મિનિટ પહેલાં સૌ શાખા અધ્યક્ષોએ હાજર થઈ જવું જોઈએ. આજે નહોતા આવ્યા એટલે એકાદ નહોતા, થોડું કામકાજને કારણે નહીં પહોંચાય. પણ હવે આપણે એને સૂચના આપી દીધી છે કે કોઈ પણ સામાન્ય સભા હોય કે કારોબારીઓએ, અધિકારી અને કર્મચારીએ 5 મિનિટ વહેલા આવી જવું જોઈએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર. કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ભાજપના આંતરિક રાજકારણનો હિસાબ ચૂકતે. જયંતિલાલ ઠક્કર અને અરવિંદ પિંડોરિયા વચ્ચે જાહેર બેઠકમાં ચકમક, તો જયંત માધાપરિયા રિસાઈને રહ્યા ગેરહાજર. સાવધાન, સ્વાઈન ફ્લૂનો ડર હજી આપણા પર ચડુંબી રહ્યો છે. જિલ્લાના ખાનગી ડોક્ટરો સાથે બેઠક કરીને તંત્રએ સ્વાઈન ફ્લૂ સામેના જંગમાં માંગી મદદ. અને શિવમય થયું કચ્છ, ધોંસા મહાદેવ સહિત કચ્છના શિવાલયો બન્યા દેવાલય. લોકોએ શ્રદ્ધાપૂર્વક ઝુકાવ્યું ભોલેનાથના ચરણોમાં શિર. તો ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.